समाचार વિગતવાર અંગેસોના માંડવા ગામે એસઆરડી ટાવર ઊભા કરવાના મુદ્દે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જમીન માલિકને ફરિયાદ કરશો તો બોમ્બ કે ઘર સાથે ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી છે। રાજસ્થાનની રજૂઆત બાદ અંતે પ્રાથમિક 23 વ્યક્તિ સામે ગુનો દાખલ કરાયો છે। અંકલેશ્વર રામવાટિકા ખાતે રહેતા પ્રકાશચંદ્ર મોદી માંડવા મુજર્ગ ગામ ખાતે સર્વે નંબર 230 વાળી ખેતી જમીન ધરાવે છે। 2012 માં તેમની જમીન પર કોઈ પણ જાતની પરવાનગી કે મંજૂરી વગર એસઆર કંપનીએ ટાવર નાખવાની કામગીરી આરંભી હતી, જેનો છેલ્લા 7 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે। જે વચ્ચે ટાવર કોન્ટ્રાક્ટરને પોલીસ વિભાગને ગેરમાર્ગે દોરી પોલીસ પ્રોટેક્શન વચ્ચે ખેતરના ઝાડ કાપી નાખી અંદર ટાવરનો સરસામાન ખડકી દીધો હતો। કોઈ પણ જાતની મંજૂરી વિના ખાડો ખોદી અંદર ફાઉન્ડેશન કરી થાંભલો પણ ઉભો કરી દીધો હતો। એટલું જ નહીં, તેઓ આ અંગે ફરિયાદ કરશે તો તેમને તેમના ઘરે બોમ્બ મૂકી ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી। જે અંગે પોલીસ વિભાગમાં ફરિયાદ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ અંતે 29 જુલાઈના રોજ પોલીસે વિધિવત ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે એસઆર કંપની કોન્ટ્રાક્ટર સહિત 23 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે, જેમાં પવન તિવારી, સંજુ જોસેફ, રાકેશ બારોટ, ગુલાબસિંહ બારિયા, દિલીપ પટેલ, ભરત પટેલ, નવકિશોર વર્મા, અસીમ ગાંગુલી, મનીષ જોશી, હુમાયુભાઈ માયુંગ, સુપરવાઇઝર સુમિત અસલમ, વિનોદ વાઘેલા, પ્રેમ અભિમન્યુ, સંતોષ મિશ્રા, દીપક ચૌધરી, દિલીપ ચૌધરી, શિવો નામણ પટેલ અને શિવો ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ આરંભી હતી। મારું નામ પ્રકાશ ચંદ્ર નતલાલ મોડી, હું અહીંયા અંકલેશ્વર રામવાટિકા સોસાયટીમાં રહું છું। મારી જમીન માંડવા બુજક ગામની અંદર આવેલી સર્વે નંબર 230 વાળી જમીન મારી પોતાની માલિકીની છે। એ જમીનમાં 27/12 15/2/2013 દરમિયાન ગેરકાયદેસર ઉપર ગેરકાયદેસર હાઇટ્રેશન લાઈન નાખતા એસર પાવર ટ્રાન્સમિશન કંપની દ્વારા 323 આંબા, 44 નારિયેલી, 10 ગુલમોર, 5 લીમડા, 5 ગુંડા, 6 સમરીના ઝાડ, 8 નીલગીરી, 4 સરગવા, 4 જમરૂકી, 4 સીસમ અને 4500 કે ખોલી નાખી કાપી ખોલી નાખી નુકસાન કરેલું। ત્યારબાદ એ લોકોએ 2014માં 15 ઝાડ કાપેલા, 2015ની અંદર 52 ઝાડ કાપ્યા, 2016માં હાઈકોર્ટનો મેન્ટેનન્સ કરવાનો ઓર્ડર લાવીને એની આરમાં મેન્ટેનન્સ કરવાનો ઓર્ડરની આનમાં 2028 ઝાડ કાપ્યા। ત્યારબાદ 2018ની અંદર 22/12/2018 થી 24/12/2018 દરમિયાન 2000 ઝાડ અને 7 જાન્યુઆરી 2019ના દિવસે 315 ઝાડ, એમાં 138 આંબા, 27 નારિયેરી અને 165/67 લીમડા, 52 વગેરે અન્ય ઝાડો આવેલા કાપી નાખેલા છે લોકો જમીન લેવલથી। આ તમામ પ્રક્રિયા લોકોએ પોલીસ ખાતાના સપોર્ટથી કરેલી છે। આ બાબતે મેં ઘણી વખત વારંવાર ફરિયાદ આપી, મારી ફરિયાદને ધ્યાને લેવામાં નથી આવી, ખોટા ખોટા રિપોર્ટો કરવામાં આવ્યા, પણ છેલ્લે અત્યારે આઈજી સાહેબના આદેશથી 8/7/2020ના રોજ આઈજી સાહેબે આદેશ કર્યો કે ઝાડો કાપવાની મંજૂરી ફરજિયાત લેવી જ પડે અને એ આ લોકોએ આટલા બધા ઝાડ કાપ્યા જેની કોઈ પણ દિવસ મંજૂરી કે લીધી નથી, કોઈ પણ ફોરેસ્ટ ખાતાની નથી લીધી, એટલે એમની ઉપર ગુનો દાખલ કરો ને ગુનો દાખલ થાય જ છે। અને એ લોકો જે ગેરમાર્ગે દોર્યા છે કે મંજૂરી અમારે મંજૂરી લેવાની જરૂર નથી, એને માટે અલાયદી ગુનો પોલીસ ખાતાને દાખલ કરવાની પણ સૂચના આપેલી છે। જે દાખલ જે લગભગ અંદર 23 નામ આપેલા છે મેં, એમાં અગાઉના મેનેજરો પણ છે, હાલના જનરલ ડેપ્યુટી જનરલ મેનેજર પણ છે, અસીમ ગાંગુલી પણ છે, આગળના પવન તિવારી છે, સાધુ જોસેફ છે, રાકેશ બારોટ છે, ગુલાબસિંહ બારિયા છે। આ વિગત મારી માંગણી એવી છે કે ગુનેગારને સજા થવી જોઈએ। આ લોકોએ મારું તો નુકસાન કર્યું છે, પર્યાવરણનું પણ બહુ મોટું નુકસાન કરેલું છે, પર્યાવરણને જથડબથડ કરી નાખ્યું છે, અત્યારના સમયને પર્યાવરણની ખાસ જરૂર સારી છે, તેની સંજોગમાં આ લોકોએ જે ઝાડો કાપ્યા છે ઇલીગલ ઝાડ કાપ્યા છે, મારી કે કોમ્પિટ ઓથોરિટીની મંજૂરીઓ કે ઝાડ કાપેલા છે, એટલે એમની પર કડકમાં કડક સજા થાય। જેટલી પણ મશીનરી લાવ્યા છે એ મશીનરી બી હાઈજેક કરવામાં આવે, પોલીસ ખાતાના કંટ્રોલમાં લેવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે એવી મારી માંગ છે। મને એવું માનીશ કે મને ન્યાય મળ્યો, વળતર માટે અમે કોર્ટમાં ભવિષ્યમાં જઈશું અને ગયેલા પણ છે।